વાસરામાં આવેલા જીબીના સબ સ્ટેશનમાં લાગી ભીષણ આગ, કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની પાસે લીલેસરામાં આવેલા જીબીના સબ સ્ટેશનમાં પડેલા યુનિટમાં આગનો બનાવ બન્યો છે, જેમાં યુનિટમાં રહેલા વીજવાયરો બળીને ખાક થઈ ગયા. આગ ફાયર વિભાગની ટીમ લીલેસરા ખાતે પહોંચીને પાણીનો મારો આગ પર ચલાવ્યો હતો. ગોધરા શહેરથી વડોદરા જવાના માર્ગ પર આવેલા લીલેસરા ખાતે આવેલા જીબીના એક યુનિટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં વાયરોનો જથ્થો સળગી ગયો હતો. આગ લાગવાની બનાવની જાણ ગોધરા હાલોલ સહિતની ફાયરની ટીમોને જાણ કરવામાં આવતા તાત્કાલિક ટીમો લીલેસરા ખાતે પહોંચીને આગને કાબૂમાં લાવવાની કામગીરી કરી હતી. આગ લાગવાને કારણે ગોધરા શહેરમાં કેટલાય વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ જવા પામ્યો હતો. આગમાં કેબલ અને પીવીસી પાઇપ બળીને ખાક થઈ જવા. સર આ ઘટના કેવી રીતે બની છે? વડોદરા રોડ પર લીલેસરા ખાતે આવેલ સબસ્ટેશનમાં આગ લાગવાની ઘટના બનેલ. ત્યાં અમારો સ્ટોર આવેલ છે. એ સ્ટોરમાં જે કેબલના ડ્રમ આવેલ હતા, એ ડ્રમ તદઉપરાંત ઇલણકી પોલીમર પિન અને થોડા ઘણા સ્ક્રેપ મીટરને નુકસાન થયેલ છે. અત્યારે વીજ પુરવઠો આગ કાબૂમાં આવી ગયેલ છે અને વીજ પુરવઠો પૂર્વવત કરવાની પ્રક્રિયા ચાલુ છે. મોટાભાગનો સપ્લાય પૂર્વવત રિસ્ટોર કરી દીધો છે અને અત્યારે કેટલું નુકસાન છે એ ઘટના અમે એનું એસેસમેન્ટ કરી રહ્યા છીએ. સર પહેલાં બી આ બનાવ બનેલો આગળ છે? આગળ બનાવ લગભગ આ રીતની ઘટના અત્યારે વાયર તૂટવાના કારણે થઈ છે, પવનના કારણે. અને આના માટે પૂરતી તકેદારી તો લેવામાં આવતી હોય છે. અગ્નિશામક કેટલા આવે બંબા છે? અગ્નિશામક બંબામાં લગભગ ગોધરાથી બે, હાલોલ અને કાલોલ બધે જગ્યાથી અમને તરત મદદ મળેલ છે અને તે આગ કાબુ હેઠળ લઈ લેવામાં આવી છે. નુકસાનની કઈ તકેદારી રાખી? નુકસાન કઈ છે, કેટલું થયું છે ધ્યાનમાં નથી આવતું. નુકસાન થયેલ છે પણ અમે એમાં કેટલા મટીરિયલ નુકસાન છે એ બધું અલગથી એનું સોર્ટિંગ કરી અને ત્યારબાદ નુકસાન થયેલી વસ્તુની કિંમત નક્કી કરી પછી ખ્યાલ આવે. આપનું નામ સર? એનએસઆ અધિક્ષક ઇન્દર ગોધરા કચેરી.